नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनो स्वागत है। ने वडोदरा पूरनी परिस्थिति पर बैठू है। पाछला पांच दिवस थी विश्वामित्री नदी में जे रीते नवा नीर आया है और सपाटी जी रीते वधी रही है, लोकोना जीव ताड़वे पहुंची जाए छे। क्योंकि एक वर्ष पहला नी जे परिस्थिति हती ते लोकोने याद आई जाए छे। वडोदरा में फ्लड आवु ए नॉर्मल बात थी गई है। दर वर्षे अने अमुक वक्त तो एक वर्ष में बे त्रण वक्त विश्वामित्री में पाणी आवे छे। त्यारे घणी बधी वातो थाय छे के आ केवी रीते दूर करवामां आवे, परंतु पूर जतानी साथे तमाम वातो मात्र चोपड़ा पर रही जाए छे अने लोको आगळ वधी जाए छे। आ फ्लड थी सामान्य व्यक्ति थी लईने कॉर्पोरेशन पण परेशान थाय छे, केम कि तेमनुं पण तंत्र कामे लागे छे, परंतु कोई नक्कर कामगिरी करवामां आवती नथी। तेनी पाछळना अनेक कारणो होई शके छे, ते तो તે લોકો જ બતાવી શકે જેમણે આ કાર્યવાહી કરવી છે, પરંતુ હાલાકી વડોદરા શહેરને ભોગવવી પડે છે। હાલ વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા એ શહેર હતું એવું કહેવાય છે કે રાજમહેલ રોડને પાણીથી ધોવામાં આવતું હતું। આજે એક ટીપું પાણી પડી જાય તો તે રોડ પર જ રહી જાય છે, પાણીનો કોઈ પ્રકારનો નિકાલ નથી। આની પર ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે એક્સ ટાઉન પ્લાનર ગોપાલ શાહ છે, કુશાંગ શાહ છે, જેમણે 2019ના ફ્લડ પછી ઘણું બધું રિસર્ચ કર્યું છે। એમનું રિસર્ચ શું છે તે પણ એ જાણીશું। સૌથી પહેલાં સાહેબ તમારાથી વાત કરી લઈએ, તમે ટાઉન પ્લાનર હતા, આજનું વડોદરાનું ટાઉન પ્લાનિંગ અને આજની જે નગર વ્યવસ્થા, કેમ સાહેબ બધી જગ્યા પર પાણી છે? ટાઉન પ્લાનિંગના કાયદામાં કન્ઝર્વેશન ઓફ વોટર બોડીઝ એટલે દરેક તળાવોને જાળવણી કરવી, તળાવોને જોડતા કાંસની જાળવણી કરવી અને નદીનું પોલ્યુશન અને નદીના દબાણ આ બંનેને દૂર કરવા માટે કાયદામાં જોગવાઈ છે, અને એ કાયદાની જોગવાઈને ધ્યાને જ લઈને માસ્ટર પ્લાન બનાવવામાં આવે છે। વડોદરાના માસ્ટર પ્લાનમાં વિશ્વામિત્રીના કિનારે બંને બાજુએ રિવરફ્રન્ટ ઓપન સ્પેસ રાખવામાં આવે છે। આ રિવરફ્રન્ટ ઓપન સ્પેસ એટલે શું કે જ્યારે નદી ભરાઈ જાય તો વધારાના પાણીને ફ્લો કરવા માટે એક 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 બફર રાખ્યું છે, દેટ ઇઝ કોલ્ડ રિવરફ્રન્ટ ઓપન સ્પેસ। અને નદીની હદથી 30 મીટર સુધી કોઈપણ પ્રકારનું બાંધકામ ના થઈ શકે આવી કાયદામાં જોગવાઈ છે। દરેક કાંસથી 9 મીટર ઓછામાં ઓછું માર્જિન રાખવાનું છે, તળાવથી પણ 9 મીટર માર્જિન રાખવાનું છે। આ જોગવાઈ રાખવા પાછળનો હેતુ એ કુદરતી પાણીના સ્ત્રોતને ક્યાંય રોકાય નહીં એ મૂળભૂત આશય છે, અને આ આશયમાં કોઈક જગ્યાએ માણસોએ ભૂલ કરી છે, જે ભૂલનું પરિણામ આપણે ભોગવી રહ્યા છે, અને ભવિષ્યમાં જો કાયદાનું આ ટાઉન પ્લાનિંગના જે કાયદા છે એનું પાલન બરાબર ન થાય તો લોકોને હજુ વધુ હાડબારી થઈ શકે। કુસંગભાઈ જે રીતે કહી રહ્યા છે કે મેં સાંભળ્યું છે કે તમે તળાવો પર જ રિસર્ચ કર્યું છે, તો જે રીતે સાહેબ કહી રહ્યા છે કે કોઈપણ નગરનું આયોજનમાં તળાવોની કનેક્ટિવિટી બહુ મહત્ત્વની છે, પરંતુ એક આંકડા પર નજર કરીએ તો વડોદરા શહેરમાં તો ઘણા તળાવો જ ગાયબ છે, તો આ કુદરતી નથી પણ આ માનવસર્જિત છે આ પૂરો, એવું પણ લોકો ચર્ચા કરે છે, તમારા રિસર્ચમાં શું બહાર આવ્યું છે? મારા રિસર્ચ પ્રમાણે જોવા જઈએ તો મેં વડોદરાના કુલ 21 તળાવ છે જે મોટા તળાવ કહી શકાય, બરાબર છે, એ તળાવોને મેં ઇન્ટરલિંક કર્યું છે, બરાબર, એ સેપરેટ સ્ટોન વોટર ડ્રેનેજ એટલે કે વરસાદી ગટરથી મેં ઇન્ટરલિંક કર્યા છે। તળાવોના માનવા જઈએ તો બે પર્પઝ હોઈ શકે, એક પર્પઝ કે કન્ઝર્વેટિવ સ્ટોરેજ રાખવો, અને બીજો પર્પઝ કે જ્યારે આપાતકાલીન પરિસ્થિતિ આવે જેવી કે આ પૂરની પરિસ્થિતિ, એ સમયે તળાવમાંનું પાણી એક તળાવમાંથી બીજી તળાવ મારફતે એવી રીતે આઉટર બોડીઝમાં ઠાલવી દેવું। જનરલી આ રીતે આપણે બે પર્પઝથી તળાવનો યુઝ કરી શકીએ છીએ। ઘણા બધા બીજા રીઝન બી છે કે રિક્રિએશનલ ફેસિલિટીઝને એ બધી, પણ માનવા જઈએ એ પ્રમાણે સ્ટોરેજ અને ડાયવર્ઝન બંનેનું કામ તળાવ કરતા હોઈએ છીએ। મારા રિસર્ચ પ્રમાણે મેં જે ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન છે એના ટોટલ 21 તળાવ ગણીને એને મેં ઇન્ટરલિંક કર્યા હતા। એમાં વેસ્ટ ઝોનના જોવા જઈએ તો મેં ઇન્ટરલિંકિંગ કર્યું છે સમા, સમાથી ગોરવા લેક, ગોરવાથી ગોત્રી લેક, ગોત્રીથી સૈયદવાસના લેક, સૈયદવાસનાથી અટલાદરા લેક, અને અટલાદરાથી વડસર બ્રિજના ડાઉનસ્ટ્રીમ ભાગમાં ડાયવર્ટ કરીને એને આપણે બહાર લઈ ગયા છે। બીજી બાજુ જોવા જઈએ તો ઈસ્ટ ઝોનની વાત કરીએ તો એમાં કુલ 15 તળાવો છે જે મેજર તળાવ કહી શકાય, એના ભાગરૂપી બે હરણીના તળાવ, હરણીના તળાવથી આપણે વારસિયા તળાવ, વારસિયા તળાવથી સરસિયા, સરસિયાથી સુરસાગર, સુરસાગરથી સિદ્ધનાથ, સિદ્ધનાથથી કાશી વિશ્વનાથ, કાશી વિશ્વનાથથી મસિયા, મસિયાથી મકરપુરા, અને બીજો ભાગરૂપી એ જ સરસિયા તળાવમાંથી અજબ, અજબથી દંતેશ્વર, દંતેશ્વરથી તરસાલી।
હવે જે મકરપુરાવાળો ભાગ છે એ જાંબુવાના ડાઉનસ્ટ્રીમ એટલે કે વિશ્વામિત્રીના ડાઉનસ્ટ્રીમ સુધી લઈને એને આપણે બહાર તરફ લઈ ગયા છે, અને જે ભાગ આપણો તરસાલી તરફથી પડે છે એ રૂપારેલ કાસ થ્રુ ડાઉનસ્ટ્રીમ તરફ લઈને આપણે એને ડાયવર્ટ કર્યો છે. હજુ એક તળાવ રહી જતા બાપોદ તળાવ, જે હરણીથી બાપોદ તરફ ફરીથી ડાયવર્ટ કરીને એને એ જ રૂપારેલ કાસ મારફતે ડાઉનસ્ટ્રીમ તરફ લઈ જવાનું કામ કર્યું છે. પહેલાંના સમયમાં એવું હતું કે ઘણી બધી નેચરલ કાંસ જે આપણે ઓળખીએ છીએ એ કાંસો જીવંત હતી. માની શકીએ કે ડેવલપમેન્ટના ભાગરૂપે ઘણી બધી કાંસમાં એન્ક્રોચમેન્ટ ઊભું થયું છે, અને આપણે ડેવલપમેન્ટનો ભાગ ના માનીએ તો આપણે નાગરિકોનું બી એક જવાબદારી બને છે કે જે નેચરલ કાંસ છે એને આપણે જીવંત રાખીએ. પણ ઘણા બધા રીઝનથી એ કાંસો ઘણી બધી રીઝનથી જીવંત રહી નથી, તો માની શકીએ છીએ કે કદાચ એમાં એન્ક્રોચમેન્ટ આવે તો એ જેવું સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ જે આપણે કહીએ છીએ એટલું થઈ શક્યું નથી. તો એના માટે તળાવ એક મૂળભૂત ભાગ બની શકે છે કે જેને આપણે હાઇડ્રોલિક્સ ક્રાઇટેરિયાના હિસાબથી આપણે એને ડાયવર્ટ કરી શકીએ છીએ ઘણા બધા પૂરના પાણીને. પહેલાંના ભાગરૂપે આપણે રિસર્ચ જોવા જઈએ તો એવું થયું છે કે અધ વિશ્વામિત્રી તો વડોદરાના સેન્ટરમાંથી જઈ રહી છે, ઘણા બધા તળાવોનું પાણી ડાયરેક્ટલી વિશ્વામિત્રીમાં ઠાલવી દેવામાં આવે છે પૂરના સમયમાં. એવી રીતનું ઇન્ટરલિંકિંગ અત્યારની હાલની તારીખમાં જોઈ શકાય. પણ આપણે માનીએ કે એ જ વસ્તુ પાણી જે આપણે વિશ્વામિત્રીને વડોદરાના સેન્ટરમાંથી લઈ જતા એમાં જ નાખી દેવું એ તો જરૂરી બનતું નથી, આગળ જઈને એ વોટર લોક બની શકે છે. સાહેબ, જે રીતે આ સમજાઈ રહ્યા છે કે આટલું ઇઝી છે આમથી આમ લઈ જવાનું આમથી આમ લઈ જવાનું, તો તમે જેમ કીધું કે 150 વર્ષની આ પૂરની સમસ્યા છે. સયાજી રાવે તો સરોવર બનાવીને ક્યાંક અંશે પાણીને રોક્યું, પરંતુ વડોદરા કોર્પોરેશનને બન્યા 50 વર્ષથી પણ વધુ થઈ ગયા. આ લોકો આટલું ઇઝી કેમ નથી સમજી શકતા? માણસ માત્ર સ્વાર્થી છે, પોતાના સ્વાર્થને કારણે ક્યારેક એ જનસમુદાયને નુકસાન કરતા હોય છે. આવા અસંખ્ય કિસ્સાઓ બન્યા છે ભૂતકાળમાં કે જેમાં તળાવો પૂરી દીધા છે અથવા તળાવો પૂરાઈ રહ્યા છે, તળાવો ખોદવામાં નથી આવતા, દર વર્ષે એકચ્યુઅલી સિલ્ટિંગ થતું હોય તે કાઢવું જોઈએ. આ રૂટીન પ્રોસિજર છે, પણ કંઈક આમાં ક્યાંક કચાસ છે. હું માનું છું કે આ બાબતે પણ હવે શહેરના જે ડિસિઝન મેકર્સ છે વિચારશે. બીજી વાત એવી છે કે ઘણા બધા પ્રશ્નો એવા હોય કે આપણે બની ગયા છે, ધારો કે પ્રશ્નો થઈ ગયા છે, હવે પ્રશ્નનું નિરાકરણ કરવાનું હોય. પ્રશ્નો જેવું કેટલા વખત સુધી બોલીશું આપણે? એટલે એક એવો વિચાર છે કે વડોદરા શહેર અને આજવા વચ્ચે આપણે કોઈક એવી જગ્યા આઇડેન્ટિફાઈ કરી શકાય એમ છે કે જેમાં પાણી પણ સ્ટોર થઈ શકે, પાણીનો નિકાલ બાયપાસ કરી શકાય, કારણ કે વિશ્વામિત્રીની કેરિંગ કેપેસિટી 650 ક્યુમેક છે. હવે એનાથી વધારે પાણી આવે તો આપણે વડોદરા શહેરથી 10 કિલોમીટર દૂર ઉત્તરમાં આપણે ડાયવર્ટ કરી શકીએ એવી સંભાવનાઓ છે, અને એના એ બાબતે ઘણા બધા વખતથી કામ થયેલું છે, પણ કોઈ કારણસર આ બાબતે વિચાર કરવામાં ઢીલ થઈ રહી છે. હું માનું છું કે હવે કદાચ સરકાર પણ જાગશે, સ્થાનિક સત્તામંડળ પણ જાગશે, કારણ કે આ હવે કાયમી પ્રશ્ન થઈ ગયો છે. બીજી વસ્તુ એવી થઈ છે કે આપણે શહેરમાં હાર્ડ સરફેસ વધારી છે. હાર્ડ સરફેસ એટલે પાકા રોડ બનાવ્યા, વોલ ટુ વોલ રોડ બનાવ્યા છે, એટલે એના કારણે પણ પાણીની નદી તરફ જવાની ઝડપ, જેને રન ઓફ કહેવાય, એ ઘણો બધો વધી ગયો છે. એને કારણે પણ વિશ્વામિત્રી ઓવરફ્લો થઈ જાય છે. આવા સંજોગોમાં શહેર બહારથી જો સૂર્યા નદીનું પાણી એટલે કે આજવાનું છોડવામાં આવતું પાણી આપણે ડાયવર્ટ કરી અને મિની નદીમાં જો નાખીએ તો કદાચ એ ભૂતકાળનો એક અનુભવ આપણને ઘણો બધો ઉપયોગી થઈ શકે. એના માટે ફિઝિબિલિટી સ્ટડી કરી અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો જોઈએ. કુશકભાઈ, 365 દિવસમાં ચોમાસું હોય છે, પણ જો ભારે વર્ષા હોય એ 10 દિવસ વધુમાં વધુ હોય, ને પછી ફ્લડ આવે, ને પછી આપણે ભૂલી જઈએ. 365 દિવસમાં આ જે ઇમ્પોર્ટન્ટ ડે છે તેને યંગસ્ટર પણ ભૂલી જાય છે. આ કોઈ દિવસ મેં સાંભળ્યું નથી કે કોઈ ચૂંટણીનો મુદ્દો પણ બન્યો હોય કે વડોદરા શહેરનું અમે ફ્લડ નહીં લાવવા દઈએ. બીજા બધા મુદ્દાઓ પણ હોય છે. યંગસ્ટર શું વિચારે? કેમ કે તમે જે રીતે કીધું કે આવું કરવું જોઈએ, આજે ફ્લડ આવ્યું તો આવા મુદ્દાઓ હાઈપર કેમ નથી આવતા કે ભાઈ જ્યારે ઇલેક્શન આવશે તો આ જ મુદ્દા પર ઇલેક્શન થશે કે આવતા 5 વર્ષમાં કેટલા ફ્લડ આવ્યા અને કેટલા નહીં આવવા દઈએ? આપણે માનીએ તો મેં આજે સ્ટડી કર્યો છે એ મારા 2016-17ના જે એકેડેમિક્સ પર્પઝ હતો, જેમાં મારું માસ્ટર્સ થઈ રહ્યું હતું MS યુનિવર્સિટીમાંથી, એ દરમિયાન મેં કર્યો હતો. પછી એ સ્ટડીને મેં મુદ્દો બનાવી દીધો અને એ સ્ટડી પર મેં આગળ રિસર્ચ કર્યું.
રિસર્ચ પર મને એવું જાણવા મળ્યું કે ઘણી બધી કાંસ એવી છે કે જેને આપણે જીવંત કરી શકીએ છીએ. હાલાંકી આપણે ઘણી બધી કાંસ પર ડેવલપમેન્ટ ચાલુ બી કર્યું છે, પણ એ કાંસને જો આપણે બચાવી લઈએ, એનામાં થતું એન્ક્રોચમેન્ટ જો આપણે અટકાવી દઈએ, તો જે એમને નેચરલ ફ્લો મળી રહે છે વિશ્વામૂત્રી સુધી પહોંચવા બદલનો, એ આપણે પહોંચાડી શકીએ છીએ. બીજી વસ્તુ, એઝ અ યંગસ્ટર ઘણા લોકો હાઇડ્રોલિક્સ એન્ડ વોટર રિસોર્સિસ ક્ષેત્રે ઘણી બધી રિસર્ચ કરી રહ્યા છે. એના પર સરકાર પણ એક વખત ધ્યાન આપે, એક વખત સરકાર એમના સ્ટડીને પણ એક મેઇન પર્પઝ તરીકે આગળ કરે, તો એ જ ડેવલપમેન્ટનો એક ભાગ બની શકે છે. બીજી વસ્તુ માનવા જઈએ તો પહેલાંના સમયમાં એવું હતું કે આઉટલેટ બધા વિશ્વામિત્રીમાં છોડવામાં આવતા હતા, બરાબર. હવે જનરલી એ વસ્તુ પહેલાંના સમય માટે ખોટી નથી, કારણ કે એવું માનતા હતા કે જે બી નદી હોય, નદી ઇઝ ધ સેલ્ફ સ્ટેબિલાઇઝેશન સિસ્ટમ, એમાં તમે જેટલું બી નાખો એ પ્રવાહ ચાલતો રહે છે અને જાતે જ સ્ટેબિલાઇઝ થઈને આગળ જતો રહે છે. પણ એના માટે એને એક જથ્થો જોઈએ. વિશ્વામિત્રી પાસે નોર્મલ દિવસમાં જથ્થો નથી, કારણ કે એની પાસે જગ્યા નથી વહેવા માટે. માની લઈએ કે વરસાદી સમયમાં એ જથ્થો સડન જ વધી જાય છે, કારણ કે ઉપરવટથી પાણી છોડવામાં આવે છે. હવે આપણે એવું માનીને ચાલીએ કે હું આઉટલેટ બી એમનામાં નાખી દઈશ, કારણ કે વિશ્વામિત્રી અલ્ટિમેટલી વડોદરાના સેન્ટરમાંથી જઈ રહી છે, હું બધો આઉટલેટ જો એને જ આપી દઈશ તો એ જ આઉટલેટ મને પાછો મળવાનો છે. તો આ ક્ષેત્રે જો વધુ રિસર્ચ કરવામાં આવે અને એ નદીને થોડી વધારે ડેવલપ કરીએ, અને જે કંઈ પણ બીજો મુદ્દો બને છે સ્ટોર્મ વોટર મેનેજમેન્ટનો, બને ત્યાં સુધી એવરી યર આપણે ઘણા બધા રસ્તાઓને ફરી બનાવવા પડે છે. વરસાદ પહેલાં પણ એ કામ ચાલતું હોય છે, વરસાદ પછી પણ એ કામ ચાલતું હોય છે. આપણે એને પણ બચાવવા માટે જે વોટર લોક જે થઈ રહ્યું છે, ફ્લડ ના માનીને જે વોટર લોક માનીએ કે જ્યાં આગળ પાણી ભરાઈ રહ્યું, એનો નિકાલ ખાલી ને ખાલી સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સિસ્ટમથી જ થઈ શકે છે. તો જેટલી વરસાદી કાંસ કે વરસાદી ગટરને આપણે ડેવલપ કરીશું, એટલું જ આપણે જે ફસાઈ રહેલું પાણી છે એને કાઢી શકીશું. સાહેબ, તમે તો ટાઉન પ્લાનિંગ લઈને ઘણા બધા શહેરો પર કામ કર્યું છે, વિદેશમાં પણ તમે કામ કર્યું છે. એક આદર્શ નગર માટે શું હોવું જોઈએ? અને જો તમે કહો છો કે જાણતા અજાણતા જે લોકો ભૂલ કરી દે છે, તો એવા લોકો માટે કોઈ કડક કાર્યવાહી કે કોઈ સજાનું પ્રાવધાન કે એવું કંઈ હોવું જોઈએ, કે પછી આપણે છેલ્લે એવું જ કહી દઈશું કે કોઈ આવ્યું તો કોઈએ પરમિશન આપી દીધી ને થઈ ગયું, હવે એને તોડાય નહીં? કોઈ કડક રૂલ્સ કોઈ જગ્યાએ જોયા તમે આવા, કોઈ આટલા બધે ફર્યા છો? કડક નિયમો તો હોવા જ જોઈએ, અને આપણા કડક જ નિયમો છે. નિયમનું અમલીકરણ યોગ્ય રીતે થતું નથી. ઘણા બધા લોકો અવાજ ઉઠાવે છે, કદાચ અવાજ ઉઠાવનારા પણ ભ્રષ્ટાચારમાં ડૂબી જતા હોય છે, કારણ કે અવાજ ઉઠાવીને પૈસા મળે એટલે એ બંધ થઈ જતા હોય. આવા ઘણા બધા અસંખ્ય કિસ્સા છે. વડોદરા શહેરમાં તો ઘણા બધા કિસ્સાઓ લોકોને પણ ખબર છે, બધાને ખબર છે, આખા વડોદરા શહેરના દરેક નાગરિકને ખબર છે. પણ નાગરિકોની સહનશીલતા એટલી બધી વધી ગઈ છે કે એમને હવે વિરોધ કરવાની શક્તિ જ નથી રહી. પહેલાં રૂપિયો એક દૂધનો વધતો હતો, એક રૂપિયો તો લોકો કેટલા બધા બૂથ સળગાવી દેતા હતા, બસો સળગાવી દેતા હતા. આજે લોકોને કંઈ જ પડી નથી, લોકોને શાંતિથી બસ એમનું પોતાના સ્વાર્થ સિવાય કોઈ વાતમાં રસ નથી. અથવા એવું પણ બની શકે કે લોકોને કદાચ એવું પણ લાગવા માંડ્યું હોય કે ક્યાંક તંત્ર એટલે વહીવટ ઇન પોલિટિકલ અને કોર્ટ આ બધું બહુ શિથિલ થઈ ગયું છે. સાહેબ, તમારાથી છેલ્લો સવાલ, ગયા વખતે જે ફ્લડ આવ્યું હતું એમાં જે પોશ એરિયા, તમે જેમ કીધું કે હરડીમાં જ્યાં કોઈ દિવસ વરસાદ નથી પડ્યો ત્યાં હતું, અલકાપુરી આખું ચોકઅપ હતું, અને આના કારણે કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે, તે છતાં પણ જે ટાઉન પ્લાનિંગ છે તેની પર કોઈ સવાલ નથી ઊભું થતું કે આ પરમિશનો કોને આપી? ટાઉન પ્લાનિંગ પરમિશન નથી આપતું, પરમિશન કોણ આપે છે? પરમિશન ટાઉન પ્લાનિંગ ખાલી મોરું છે. ઘણા બધા તત્વો એમાં જવાબદાર હોય છે, અને મારી દૃષ્ટિએ બહુ સ્પષ્ટ છે કે આમાં આઈએસ ઓફિસરો સૌથી મોટા ભ્રષ્ટ છે, અને એ જ લોકોએ આ ધંધો કર્યો છે. વડોદરા શહેરને છેલ્લા 3-4-5 વર્ષમાં સૌથી ભ્રષ્ટ આઈએસ અધિકારીઓ મળ્યા છે, કે જે લોકોએ વડોદરા શહેરનું ઘણું મોટું નુકસાન કર્યું છે. બધા આઈએસ ઓફિસર ભ્રષ્ટ હતા એવું નથી કહેવું, પણ મોટાભાગે આઈએસ ઓફિસરો ભ્રષ્ટ મળ્યા છે, અને એ જ લોકોએ આ વડોદરા શહેરનો દાટ વાળ્યો છે.